श्रृणीवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री घनश्याम महाराज की श्री हरि कृष्ण महाराज की जय बधा भक्तों ने जय स्वामीनारायण शू छे दादा कथा नु मंतव्य બરાબર એટલે આવતીકાલે આગળ ઉન્મત ગંગાનો મહિમા આવતીકાલે સંભળાવવામાં આવશે. આજે આપણે ભક્ત ચિંતામણી ગ્રંથનો પરચા વિભાગમાં 198 પ્રકરણ ચાલતું હતું એનો એક પરચો આપણે સાંભળ્યો હતો. કાર્યાણી ગામના પરચાની વાત ચાલે છે. એમાં માણસ્યો કરીને કોઈ હતો કાઠી જ્ઞાતિમાં, પણ કુસંગી બહુ હતો, પણ ભગવાનના સંતના દર્શન એને એ ગામમાં રહેતો ને એટલે થતા એટલે મહારાજ એને જમવાનું દૂધથી છોડાયા, ફરી યમદૂતો લેવા આવ્યા, ફરી મહારાજ આવ્યા ને પછી બરાબર પેલા લોકોને ખીજાણા કે આ ગામમાં તમારે આવવું નહીં. થોડો અવાજ કરજો. એ પરચો સાંભળ્યો તો બીજો આગળ એક પરચો સાંભળીશું. વળી એ ગામમાં એક સઈ નામ માવો તે સતસંગી નહી, તેના દેહનો આવ્યો અંત કહું તેનું હવે વરતંત. તેને લેવા આવ્યા જમ ત્રણ લીધો જીવ પામ્યો મરણ. કાર્યાણી ગામની જ વાત છે. કાર્યાણી ગામની અંદર સઈ, સઈ એટલે દરજી, સિલાઈ કરવાવાળો હઈ કે ને જૂની ગામડાઓની ભાષામાં દરજી હતો. એનું નામ હતું માવો, માવો દરજી કાર્યાણીનું, પણ સત્સંગી હતો નહીં. ઘણીવાર સુર સાંઈ કહે ને કથામાં કે મંદિર ઘણીવાર 5 મિનિટ દૂર હોય તો એ ઘણાને એટલું અંતર કાપતા કોઈને 5 વર્ષ થાય, કોઈને 25 વર્ષ થાય, કોઈને 50 વર્ષ થાય, તો એ 5 મિનિટનું અંતર કાપીને આવી શકે નહીં, ભગવાનના દર્શન કરી શકે નહીં, કે સંતોનો સમાગમ પણ કરી શકે નહીં. જેને ભગવાન ચૂઝ કરે, જેના ઉપર ભગવાનને મોટા સત્પુરુષની બહુ મોટી દયા હોય, એવા જીવને એ ભગવાનના દર્શન થઈ શકે, એ ભગવાનની સભામાં કે સંતો ભક્તોની મધ્ય આવીને સેવા સત્સંગ કરવાનો લાભ એને મળે છે. બાકી દરેક જીવને મળી તો જાય, પણ એનો લાભ લઈ શકતા નથી. આ માવો ભાઈ છે દરજી, કાર્યાણી ગામનો જ છે. હવે કાર્યાણીમાં તો મહારાજ અવારનવાર પધારે, અનેક ઉત્સવ સમયાઓ કરે, સંતો તો કાયમ ત્યાં હોય, પણ તો એમને કોઈ સત્સંગ લાગેલો નહીં.
કે સત્સંગની અસર પણ થાય. તો મહારાજના કેટલા પરચાઓ સાંભળ્યા હશે, કેટલા અલૌકિક પરચાઓ જોયા હશે, પણ તો એને પ્રતીતિ થઈ. એટલે એવું નથી કે ભગવાન હોય તો બધાને સત્સંગ થઈ જ જાય, પણ જીવની અંદર એ પાત્રતા થોડી ઘણી હોય અથવા તો ભગવાન એના ઉપર કૃપા હોય ત્યારે જીવ કરી શકે. એટલે આ ગામની અંદર દરજી જ્ઞાતિમાં માવો કરીને દરજી હતો, એને પણ સત્સંગ હતો નહીં. એમ કરતાં કરતાં એના દેહનો અંતકાળ આવ્યો. જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે ત્રણ યમદૂતો આવ્યા અને આના જીવને છોડાવી દેહમાંથી કાઢીને મારી મારીને લઈ જાય છે. જ્યારે લઈ જાય છે ત્યારે શું પ્રસંગ બને છે સ્વામી કહે છે. હવે જ્યારે જીવ લઈ જમવળ્યા ત્યારે સંત રૂપે સ્વામી મળ્યા, કહે જમ પ્રત્યે જન એમ એ જીવને લીધો તમે કેમ. આગળ જ્યારે માણસિયાને પણ એવો પ્રસંગ બનેલો, માણસિયાને મહારાજના દર્શન થયેલા, સંતોના દર્શન થયેલા, પણ એ સત્સંગી નહોતો. પણ યમદૂતોએ એણે કીધું, યમદૂતો એને મારીને કીધું કોઈ તારા ગામમાં ભગવાન હતા સંતો હતા તોય સત્સંગ નહીં કર્યો તે, એમ કરીને એને મારે છે. ત્યારે માણસો કહે છે કે બીજું બધું તો મારાથી નથી થયું, પણ મારાથી ભગવાનના સાધુના દર્શન થયા છે એટલું તો મારું પુણ્ય છે. અને એમ કરીને જ્યારે ભગવાનને એણે યાદ કર્યા તો મહારાજ પધાર્યા અને યમદૂતોથી એની રક્ષા કરીને મહારાજ કીધું, યમદૂતોને કીધું જાઓ તમે. એટલે મહારાજને જોઈને યમદૂતો તો ભાગ્યા, પણ પાછા 2-5-6 કલાક થયા ને તો પાછા 9 જણા આવ્યા હતા બરાબર. ત્યારે ફરી પાછા અને પછી એક હવે અહીંયાથી થોડા ગામથી દૂર લઈ જઈએ ને પછી મારીએ, નહીતર પાછા કોઈ સંતો આવી જશે, મહારાજ આવી જશે તો છોડાવશે. આમ કરીને જ્યાં દૂર લેવા જાય છે ત્યાં મહારાજ પાછા આવ્યા. મહારાજ કે તમને ના પાડીને પાછા કેમ આવ્યા, હવે આ ગામમાં તમારે કોઈ સામું જોવું નહીં, આ ગામમાં આવવું જ નહીં મહારાજ, એમ કરીને મોકલી દીધેલા. ત્યાં થોડો ટાઈમ થયો હશે ત્યાં પાછો સહી દરજી માવો દરજીનો અંતકાળ આવ્યો, એને યમદૂતો લેવા આવ્યો. એને લઈ મારીને જ્યારે લઈ જાય છે ત્યારે મહારાજ સંતોના સ્વરૂપમાં આવ્યા છે. ભગવાન પોતાના એ રૂપમાં નથી આવ્યા, સંતના રૂપમાં મહારાજે સંતનું રૂપ ધારણ કર્યું અને આવ્યા. અને પેલા યમદૂતોને કહે છે, યમદૂતોને મહારાજ પૂછે છે સંતના રૂપમાં કે આ જીવને તમે શા માટે લઈ જાઓ છો, એને તમારે લઈ જવાનો નથી. કહે જમ એકુ સંગી સઈ તેને જાશુ જમ પૂરે લઈ, ત્યારે સંત કહે નહીં લેવાય તમે કરશો જો કોટી ઉપાય. યમદૂતોને જ્યારે પૂછ્યું સંતો કે આ જીવને શા માટે લઈ જાઓ છો, ત્યારે એ યમદૂતો સંતના રૂપમાં જે મહારાજ છે એને કહે છે કે આ તો અમારા ખાતાનો જ જીવ છે, એણે આખી જિંદગી કંઈ તમારું ભજન કર્યું નથી કે સત્સંગ કર્યો નથી, માટે આ તો અમારા કામનો જ જીવ છે ને આ ખાતાનો જ છે, એટલે એને તો અમે જ લેવા આવવું પડે, બીજા કોણ લેવા આવે, માટે એને અમે જરૂર યમપુરીમાં લઈ જઈશું ને એના પાપના ફળો આપીશું. ત્યારે મહારાજ એવું કહે છે કે તમે કરોડો ઉપાય કરશો પણ આને લઈ જઈ શકશો નહીં, તમારાથી જે થાય ને જે કરવું હોય તે કરો, પણ આ જીવ તમને અમે આપશું નહીં, આને તમે નહીં લઈ જઈ શકો. શા માટે નહીં લઈ જઈ શકો એ મહારાજ કહે છે. એ તો કરે છે કામ અમારું તેને તેડું ન જોઈએ તમારું, ત્યારે જમ કહે નથી તમારો સીધ એ જીવને લેતા વારો. મહારાજ કે આ દરજી છે એ તો અમારું કામ કરે છે. હવે આગળ તો એવું આવ્યું કે એ તો કુસંગી હતો, એણે કંઈ સત્સંગ કર્યો નહોતો,
કામ કેમનું કર્યું? કારિયાણીની અંદર એ કારિયાણીનો હતો બરાબર, ત્યાં દરજીનું કામ કરતો, પણ સંતો ત્યાં અવારનવાર રહેતા, સંતો ત્યાં હોય જ ઘણીવાર, કારિયાણી માચા ખાચરને વસ્તા ખાચરને ત્યાં, માચા ખાચરને ત્યાં. એટલે સંતોને ક્યારેક કંઈક ધોતિયાનું કે બીજું કંઈ સિલાઈનું કે એવું તેવું કંઈક કામ હોય, હટી ગયેલું હોય, તો પહેલાં એમની પાસે લઈ જાય કોઈ હરિભગત કે કોઈ ગમે તે. તો આને તો દ્વેષ હોય, એટલું બધું કંઈ સત્સંગ હતો નહીં, કુસંગી જ હતો, એને તો કંઈ કરવું હોય નહીં, પણ શા માટે કરે કે ભાઈ આ ગામના રાજા વસ્તા ખાચર એ તો સ્વામિનારાયણના સત્સંગી છે, અને આ સંતો સ્વામિનારાયણને એના કપડાં છે, એટલે ના પાડીશું તો આપણું ચાલે નહીં, આપણને આવીને કંઈ આપણને ગામની બહાર મોકલી દેશે, એના કરતાં ગમે તેમ કરીને કામ કરી આપીએ તો એ રાજી રહે, બાકી એ કુરાજી થાય તો આપણું કામ થાય ને. એટલે ગામના રાજાની બી કે વસ્તા ખાચર માચા ખાચર આ બધા મોટા દરબારો ગામના ગામધણીઓ, આ એ તો સ્વામિનારાયણના આશ્રિત અને આ તો સ્વામિનારાયણના સંતો, એટલે સ્વામિનારાયણના સંતોનું તો આપણે કામ કરી દેવું પડે એમ. ઘણીવાર ઈચ્છા હોય ના હોય, મન હોય ના હોય, તો કોકના પાવરથી કરવું પડે ને. કોઈક મોટો અધિકારીનો ઓર્ડર આવે તો નાના અધિકારીને ના કરવું હોય તો પછી મને કહો મને કરવું પડે કે ભાઈ પહેલાંનો ઓર્ડર છે, એટલે પોતાની ઈચ્છા તો નથી પણ મોટા અધિકારીનો ઓર્ડર આવે એટલે કરવું જ પડે, ત્યાં પછી ચાલે નહીં. એમ અહીંયા આ દરજી હતો, માવો દરજી, અને કંઈ ભગવાનમાં હેત નહોતું, સત્સંગ પ્રત્યે એને રુચિ નહોતી, તો કુસંગી જ હતો, પણ ક્યારેક કોઈ હરિભક્તો કે કોઈ બીજા સંતોના કપડાં કે આ તે કંઈ લઈને આવે તો એ સીવી આપતો, એની સિલાઈ કેવું તેવું કરી આપતો, અને મંદિરનું કોઈ કામકાજ હોય તો કરી આપતો, કેમ કે ભાઈ વસ્તા ખાચર છે, ગામના રાજા છે, માટે અને એ પાછા સ્વામિનારાયણના સત્સંગી છે, એટલે જો નહીં કરીએ તો એને પાછું એ થશે ને આપણને કંઈક હેરાન કરશે, એના કરતાં કરી દઈએ. આવી રીતે ભાવના કરીને એણે સેવા કરેલી. એટલે મહારાજ કહે છે એ તો કરે છે કામ અમારું, તેને તેડું ન જોઈએ તમારું. એણે તો મહારાજ કે અમારું કામ કર્યું છે, એટલે એને તમારું તેડું હોય નહીં, તમારે એનાથી લઈ જઈ શકાય નહીં. ત્યારે યમદૂતો કહે છે કે મહારાજ એણે કંઈ કામ કર્યું નથી, એ તો બધાએ ખોટા જ કામો કર્યા છે, એણે અમારા યમપુરીમાં આવે એવા જ એના કામો છે, માટે એ જીવને લેતા તમે વચ્ચે આવશો નહીં. તમારો આશ્રિત હોય, તમારું ભજન કર્યું હોય, સેવા કરી હોય, સમાગમ કર્યો હોય, ભજન કર્યું હોય અને તમે કહો તો વાત બરાબર છે, પણ હવે આ જીવને તો કંઈ તમારું ભજન ભજન કંઈ કર્યું નથી, એ તો કુસંગી જ છે, માટે તમે વચ્ચે શા માટે મહારાજ આવો છો? સંતોના રૂપમાં સંતોને કહે છે, એટલે ભગવાન સંતનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે, કારણ કે આણે સંતની સેવા કરી હતી ને, સંતોના ધોતિયાની કે સે બધાની સેવા કરેલી, એટલે સંતના રૂપમાં મહારાજ આવ્યા. જ્યારે યમદૂતો જ્યારે મહારાજ સંતોને સમજાવે છે કે શા માટે તમે એને વારો છો, એ તો અમારા કામનો જ જીવ છે, અમારા માર્ગનો જ છે, એ જે કામ તમારું કરે છે તે તો કોઈ કથકી ડરે છે, ત્યારે સંત કહે સાચું કહ્યું, પણ સંત સેવા ફળ ગયું. યમદૂતો પછી સંતોને સમજાવે છે કે એણે જે કંઈ તમારું કામ કર્યું છે ને, એ તો ડરથી ને બીકથી કર્યું છે, કે એણે રુચિથી કે ભાવથી કર્યું નથી. તમે જે કહો છો કે સેવા કરી અમારી કામ કર્યું છે, પણ એ કામ તો એણે ડરથી ને બીકથી કર્યું છે, બાકી કંઈ એના ભાવનાથી કે મહિમા જાણીને એણે કર્યું નથી, માટે તો અમારા અમારો જ જીવ છે અને તમે વચ્ચે ના પડશો. આવી રીતે જ્યારે કહે છે ત્યારે સંતો કહે છે, સંત રૂપમાં મહારાજ કહે છે, મહારાજ કે તમે કહો છો યમદૂતોને, મહારાજ કે તો એ વાત તો સાચી, એણે કર્યું છે તો ડરથી બીકથી જ કર્યું છે, કે રાજાના ડરથી કે વસ્તા ખાચર કે માચા ખાચર જેવા મોટા દરબારોના ડરથી, પણ એણે કર્યું છે તો અમારું કામ ને. મહારાજ કે સંતની સેવા કરી છે ને એન કેન પ્રકારે મહારાજે તો કેટલાય, મહારાજ જ્યારે આ લોકમાં મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આવે છે ત્યારે મહારાજનો સંકલ્પ હોય, મહારાજ કે અનંત જીવોને એન કેન પ્રકારે અમારા યોગમાં લેવા છે, અને જે કોઈ નાની મોટી વસ્તુના રૂપમાં અમારા યોગમાં, અમારા સાધુના યોગમાં, અમારા ભક્તના યોગમાં, મંદિરના યોગમાં આવશે, તો એ મહારાજ કે એના જીવનું અમારે રૂડું
કરવું છે. હવે મહારાજ મોટો સંકલ્પ લઈને આવે. મહારાજ કે અમારે તો હજારો મનવારો ભરીને જીવને ધામમાં લઈ જવા છે. તો એક એક મનવારોની અંદર કેટલા બધા જીવ, કરોડો જીવ આવે, તો એટલા બધા જીવને લઈ કેમ ના જવા? તો મહારાજ કે સોના જેવા, ચાંદી જેવા, હીરા જેવા એ બધાને તો લઈ જઈશું, પણ પછી છેલ્લે કંઈ નહીં મળે તો માટીને ગારો પણ ભરીશું. એમાં પછી આવા જીવને પછી લઈ જવા પડે ને મહારાજ કે. એટલે મહારાજ કે એણે ભલે ડરથી પણ કર્યું છે, પણ અમારા સાધુનું કામ તો કર્યું છે ને, અમારું કામ કર્યું છે ને, માટે એને પણ સંત સેવા ફળ તો મળશે જ એને મહારાજ કે, માટે એને અમે લઈ જઈશું. જ્યારે પહેલાં ઈટોલાની અંદર મહારાજ બાપુભાઈને ધામમાં લેવા આવ્યા, ત્યારે પેલા જીજીભાઈ કીધું, મહારાજ બાપુભાઈ તો ગામના અમારા સત્સંગના મોભી છે, વડીલ છે, એના આધારે બધા સત્સંગ હમણાં થાય છે, નવો નવો સત્સંગ છે, તો એ ભગત હમણાં રહે તો ગામનું મંદિરનું કામય ચાલે છે, અને બધા સત્સંગીઓને એના લીધે બળ મળે છે, તો હમણાં ના લઈ જાઓ તો સારું. મહારાજ કે સારું, તમે કહેશો તેમ. તો મહારાજ કે અમે એના બળદને લઈ જઈશું. જીજીભાઈ કે, મહારાજ બળદના તો એવા શું પુણ્ય કે તમે બળદને ધામમાં લઈ જશો? મનુષ્યને તો લઈ જાય, કોઈ ભજન કરે, સેવા કરે, પણ બળદને? ત્યારે મહારાજ કે બળદ છે ને, જ્યારે અમારા સંતો મુક્તાનંદ સ્વામી વગેરે ગામડાઓ વિચરણ કરતા હતા, ત્યારે મહીસાગરની કાંઠે જ્યારે સંતો વિશ્રામ કરતા હતા, ત્યાં રોકાયા હતા, ત્યારે સંતો માટે સીધું સામાન લઈ અને જે બળદ ગાડામાં સીધું લઈ ગયા હતા સંતો માટે, એ બળદની એ ગાડાની જોડે એ બળદ જૂત્યો હતો સંતો માટે, જે સીધું લઈ જતા હતા ત્યાં, તો એ બળદ જૂત્યો હતો. તો એ બળદે પણ સંતોનું સીધું લઈ જવામાં એનો ઉપયોગ આવ્યો ને. તો મહારાજ કે, અમારે એનું પણ કલ્યાણ કરવું છે. લો, એટલે જે કોઈ જીવ એન કે એન પ્રકારે ભગવાનના યોગમાં આવ્યા, ભગવાનના સાધુના યોગમાં આવ્યા, એની સેવા કરી, તો એવા જીવોનું ભગવાને રૂડું કર્યું, એનું કલ્યાણ કર્યું. એટલે આ આ દરજી છે. તો મહારાજ કે દરજીએ ભલે બીજું કંઈ ના કર્યું, ભલે ડરથી પણ કર્યું, પણ કરી છે ને સેવા સંતની. માટે મહારાજ કે, અને અમે અક્ષરધામ અમે યમદૂતોને કે તમારી પાસે લઈ જવા દઈશું નહીં. માટે એ વાતમાં ખોટ મોટી, જાઓ મેલી થાવો સીધ ખોટી, પછી જમ ગયા જખ મારી, સંતે લીધો એ જીવ ઉગારી. આવ્યો દેહ માહી માવો જ્યારે, વીતી વાત કહી સર્વે ત્યારે, પામ્યા આશ્ચર્ય સહુ સાંભળી, થયો પરચો કહે જન મળી. પછી અમદૂતોને થયું કે અહીંયા આપણો ચાલશે નહીં, આ તો ભાઈ ભગવાનના એક સંતો આવ્યા છે, અને સંત છે તો ભગવાનની રાણી છે, એટલે એનું કીધેલું આપણાથી ઉથા પાસે હવે એમણે ધાર્યું જ છે, તે તો કલ્યાણનું રૂડું કરવાના. એટલે પછી અમદૂતો પગે લાગીને જતા રહ્યા, અને પેલા જીવને પાછો જેનો દેહ હાવ છૂટી ગયો હતો એને હવે અંતિમ વિધિ કરવાની તૈયારીઓ કરતા હતા, ત્યાં પાછો પેલો માવો ભાઈ દરજી ઊભો થયો અને બોલ્યો, અને બધાએ કીધું કહો તમે તો હાવ જતા રહ્યા હતા અને ક્યાંથી પાછા આવ્યા? ત્યારે કે મને તો ભગવાન સ્વામિનારાયણના સાધુઓ કેવા દયાળુ છે, મેં તો કંઈ એના માટે કંઈ સેવા કરી નથી, ભજન કર્યું નથી, કાંઈ કર્યું નથી, પણ તોય મને તો યમદૂતો લેવા આવ્યા હતા, અને કેવા વિકરાળને કેવા ભયંકરને કેવા, એને જોઈને જાડા પેશાબ છૂટી જાય એવા ભયંકર હતા, એના થકી મારી રક્ષા કરી. કેવી રીતે રક્ષા કરી? તા કે મને તો યમદૂતો લઈ જ જવાના હતા, અને આખો પ્રસંગ કીધો કે મેં એમની ભલે બીજાની ડરથી ને બીકથી પણ એનું ખાલી થોડી કંઈ સેવા કરી, તો એ સાધુએ અંત સમય આવીને મારી રક્ષા કરી અને યમદૂતોને મોકલી દીધા પાછા. ત્યારે બધા લોકો આશ્ચર્ય પામ્યા કે ઓહો, કે ભગવાન સ્વામિનારાયણે કેવા પ્રતાપી, એમના સાધુ કેવા પ્રતાપી, અને એના માટે ખાલી થોડું કર્યું, તો કુસંગી જ હતો, બીજું કંઈ સત્સંગી હતો નહીં, પણ તોય આટલું કર્યું, તોય ભગવાને એની સાધુઓની અંત સમયે રક્ષા કરી, એટલે બધાએ આશ્ચર્ય પામ્યા. વળી એ ગામમાં સથવારો, નામ ત્રિકમ સતસંગી સારો, તેને આવ્યું તૂટ્યું અનાડી, પેશી તનમાં તાણી છે નાડી,
હાથ પગ રગ લીધી તાણી, થયો પરવશ બોલી બંધાણી. પછી તરત જીવ તેનો કાઢી, ચાલ્યું તૂટ્યું તેહને પાડી. આ બધા કારિયાણી ગામના જ વાતો છે. એટલે કારિયાણીના બીજા એક ભગત હતા સથવારા જ્ઞાતિની અંદર, ત્રિકમ ભગત. આ તો સત્સંગી હતા પાછા. ત્રિકમભાઈ કરીને મહારાજના સત્સંગી કારિયાણી ગામના સથવારા જ્ઞાતિની અંદર, એને શું થયું તો કે તૂટ્યું આવ્યું. પહેલાંના જમાનામાં આવા રોગ, તૂટ્યું એટલે પ્લેગ જેવું, બધી નાડીઓ ખેંચાય ને આમ, આખું શરીરમાં કંઈ વળે નહીં, પગ ખે આમ, હાથ બધા પકડાઈ જાય, જકડાઈ જાય. અને એ તો પછી અત્યારે ઘણીવાર આવી જાય, પણ અત્યારે તો બધા અત્યારના ઇલાજો પ્રમાણેનું કંઈ સોલ્યુશન થઈ જાય ને ઓછું થઈ ગયું, પણ પહેલાંના જમાનામાં આવી રીતે બહુ રોગો આવે તો આખા ગામમાં ગામમાં કેટલાય માણસોને લઈ જાય. એટલે આ તૂટ્યુંનો રોગ વ્યાપેલો, એટલે ત્રિકમભાઈ કરીને જે સત્સંગી હતા એને પણ તૂટ્યું આવ્યું. શું થયું તો કે પેશી તનમાં તાણી છે નાડી, એના શરીરમાં તૂટ્યું આવ્યું એટલે બધી નાડીઓ મંડી ખેંચાવા, એટલે હાથે હલે નહીં અને પગે હલે નહીં બધું, અને બરાબર પીડાઓ થાય. આવી રીતે ત્રિકમભાઈ એને તૂટિયાએ પોતાની ઝાડમાં લીધા, જેમ અનેક જીવોને એ લઈ જતા તેમ આનાઈ લીધા. હાથ પગ રગ લીધી તાણી, થયો પરવશ બોલી બંધાણી. બોલી પણ શકે નહીં, આમ આખો અચાનક પાખો એવો થઈ જાય અને ખૂબ પીડાઓ થાય, હાથ પગ નાડીઓ ખેંચાય. પછી તરત જીવ તેનો કાઢી, ચાલ્યું તૂટ્યું તેને પાડી. પછી તરત થોડી જ વારમાં એના દેહને અંત સમય આવ્યો. જીવ કાઢીને તૂટ્યું લઈ ગયું, તૂટ્યું એના દેહને પાડી દીધો. ત્યારે ત્રિકમે કર્યું સ્મરણ, આવો નાથ હું પામીયો મરણ. એવું સુણી આવ્યાય વિનાશ, સંગે ભક્ત માચો વીરદાસ. લો અંત સમયે ત્રિકમને જ્યારે દુઃખ આવ્યું ત્યારે એણે મહારાજને યાદ કર્યા. એટલે જ્યારે દુઃખના સમયે ભગવાનને યાદ કરીએ તો એ સારું કહેવાય, તો એ મહારાજમાં આપણને આશરો ભગવાનનો કહેવાય. અને દુઃખના સમયે આપણે કોઈ બીજાને યાદ કરીએ તો આપણને ભગવાન સિવાય બીજાના આશરો કહેવાય, બીજાનો જે આપણને વિશ્વાસ હોય, આધાર હોય કે આ લોકો મારી રક્ષા કરશે, કે આ લોકો મને ઉગારશે, કે અહીંયા જઈશ તો આ લોકો મને હેલ્પ કરશે. પણ જેને દુઃખ પડે ને ભગવાનને, ગુણાતીતાનંદ સ્વામી કહે ને વાતોમાં કે જેમ બાળક હોય અને કંઈક બીક લાગે ડરે ત્યારે સીધો મા બાપને પકડે, કેમ કે આ મારી રક્ષા કરશે. એમ ભક્ત હોય એને જ્યારે ગમે, એ તો સુખ દુઃખમાં બધી જ રીતે ભગવાનને જ પકડેલા હોય, પણ એવું ક્યારેક એમ લાગે કે હવે અત્યારે અચાનક પરિસ્થિતિ એવી છે તો એ સીધું ભગવાનને સ્મરણ કરે, ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષનું સ્મરણ કરે, તો ભગવાનનો આપણને આશરો કહેવાય. કારણ કે દુઃખના સમયમાં અને ડરના સમયમાં આપણને પહેલું શું યાદ આવે છે? ઘણા હોય માન હોય બાપને આમને તેમને કોઈ બીજાને પકડતા હોય, પણ જે ભગવાનનો ભક્ત હોય એના જીવમાં તરત ભગવાનનું નામ યાદ આવે, મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ ત્રિકમ ભગત છે એણે પણ જ્યારે તૂટ્યાએ દેહમાંથી અતિ પીડા આપીને એનો દેહમાંથી જીવને જ્યારે નીકળી જવાની તૈયારીમાં છે ત્યારે ત્રિકમ ભગતે પણ ભગવાનનું સ્મરણ કર્યું છે, મહારાજને યાદ કર્યા છે. મહારાજનું જ્યારે સ્મરણ કર્યું ત્યારે મહારાજ પણ ભક્તવત્સલ છે, અને ભગવાન કે મારા જીવનો જ્યારે અંતકાળ આવે ત્યારે ભગવાન તો ગમે ત્યાં ગમે તે પરિસ્થિતિમાં પોતાનો ભક્ત દેહ છોડે તો ભગવાન તો ત્યાં હાજર જ હોય છે. મહારાજ કે ગમે તેવી રીતે અને ગમે તે પરિસ્થિતિમાં એનું ગમે તે રીતે અંતકાળ આવે તો ભગવાન પોતાના ભક્તની પાસે સદાય હાજર રહે છે. જ્યારે ભગવાન આ ત્રિકમ ભગતે મહારાજનું સ્મરણ કર્યું ત્યારે મહારાજ તરત ત્યાં હાજર થયા છે, અને મહારાજની સાથે કોણ છે? માચા ખાચર અને વીરદાસ પટેલ, આ કારિયાણીના જ બે ભક્તો છે. પણ આ ત્રિકમભાઈ છે એ કારિયાણીના સત્સંગી છે, અને એને ભગવાનમાં હેત હોય, સાધુમાં હેત હોય, અને બે પરિભક્તોમાં હેત હોય ને, એટલે વીરદાસ પટેલને માચો ખાચર, આ તો બે મહારાજના અનન્ય ભક્ત. માચા ખાચર તો અખંડ બ્રહ્મચર્ય પાળીને ભગવાનનું ભજન કરનારા હતા, અને વીરદાસ પટેલ એવા ભગવાનના એકાંતિક ભક્ત હતા. અને આવા એકાંતિક ભક્તોમાં એ ભગતને હેત હશે, ત્રિકમ ભગતને. એટલે ભગવાન છે ને જ્યારે એવા સમયે આવે ને
અંતકાળે લેવા માટે. ત્યારે ભગવાન તો આવે છે, પણ ભગવાનની સાથે આપણને જેવા ભગવાનના એકાંતિક સંતપુરુષ સાથે હેત હોય, ભગવાનના એવા એકાંતિક સંતો ભક્તો સાથે હેત હોય, એને પણ મહારાજ સાથે લઈ આવે. એટલે પહેલાં ભગતને આનંદ થાય, ઉત્સાહ રહે, અને ભગવાનને એને ભગવાન કહે ને આ ભગતને આખી જિંદગી ભક્તો સંતો સાથે રહીને એણે કલ્યાણના માર્ગે આગળ વધ્યા છે, તો એ રૂપે ભગવાન જ હોય, પણ એ ભગવાન એ રૂપે લઈને એની સાથે આવે છે. એટલે પહેલાં ભગતને પણ આનંદ થાય કે ઓ મહારાજ અત્યારે પધાર્યા, અને સાથે આ સંતોને લાવ્યા કે આ ભક્તને લાવ્યા. એટલે ત્રિકમભાઈને જ્યારે અંત સમયે મહારાજ આવ્યા છે દર્શન આપવા, ત્યારે મહારાજ એમની સાથે માચા ખાચરને વીરદાસ પટેલને પણ જોડેલા આવ્યા છે. કહે નાથ તૂટી અને એમ એહ જીવને લીધો તે કેમ, એ તો શરણ છે જોય મારે તેને લેવાન આવવું તારે. મહારાજ તરત જો ઓલું તૂટ્યું આ ત્રિકમ ભગતનો જીવ કાઢીને લઈ જાય છે, ત્યારે જ મહારાજ પધાર્યા, અને મહારાજ પેલા તૂટ્યાને કહે છે મહારાજ કે આ જીવને તમે શા માટે લીધો, એ તો અમારા આશરાનો અમારા શરણે બેઠેલો જીવ છે, અને અમારા શરણે હોય એને તો કાળ કર્મ અને માયા એનું એના ઉપર જોર ચાલે નહીં. અમારી ઈચ્છા હોય તો થઈ શકે, બધું આવે, પણ અમારી ઈચ્છા વિના તમે એને કઈ રીતે લઈ શકો, માટે એને તમારે એને લેવાનો અધિકાર નથી, તેને લેવાનો આવવું તારે. મહારાજે તૂટ્યાને કહી દીધું ભાઈ એને લેવા માટે તારે ન આવવું, અમારો આશ્રિત હોય એ ગમે ત્યાં હોય અને ગમે તે રીતે હોય, પણ તારે એને લેવા આવવું નહીં. એવી રીતે મહારાજે તૂટ્યાને થોડા કડક ભાષામાં કહી અને એને કાઢી મૂક્યો. મહારાજ કહે તો અમારા શરણે આવેલો જીવ છે ને અમારો આશ્રિત છે, અમારું ભજન કરે છે, અને તું કઈ રીતે લેવા આવે છે. આગામ માં તારે ન વગરવું, જો તું ઈચ્છે મન માં ઉગરવું, કાઢ્યું તૂટ્યું તગડી બાર વાલે કરી છે જનની વાર. મહારાજ કે તારે આ ગામમાં જ ના આવવું, કારણ કે આ ગામ તો સદાય અમારું ને અમારા સંતોથી ભરેલું જ રહે છે, અને આ ગામમાં તો નિત્ય આ બધા ગામના લોકોને અમારા દર્શન છે, અને આ ગામમાં તો કેટલા તો અમારા સત્સંગી છે જ, પણ જે નથી એને કાયમ અમારા દર્શન હોય છે, માટે આ ગામમાં તારે આવવું નહીં. પહેલાં જમદૂતોને કહી દીધું હતું મહારાજે, અને હવે આ તૂટ્યાને કહી દીધું કે ભાઈ તારે આ ગામમાં ક્યારે આવવું જ નહીં, બીજે જ્યારે રસ્તો પકડવો ને બીજે જોવું, પણ આ બાજુ નજર કરવી નહીં. મહારાજ કે આ ગામમાં તારે ન ઉગરવું, જો તું ઈચ્છે મનમાં ઉગરવું. ફરીવાર આ વખતે છોડ દઈએ છીએ મહારાજ કે, પણ ફરીવાર જો તું તારી સેફટી ઈચ્છતો હોય ઉગરવું હોય તો આ ગામમાં તારે આવવું ને. આમ કરીને મહારાજે તૂટ્યાને તગેડીને ગામ બહાર કાઢી મૂક્યું, અને ભગવાને પોતાના ભક્તની રક્ષા કરી. ભગવાન એવા છે, પોતા ભક્તો વત્સલ છે. મહારાજનો પ્રસંગ આવે છે એમાં, આપણે હરિલામૃતની અંદર તો બહુ લાંબી કથાઓ છે એની, કે જ્યારે મહારાજ 69 કાળ પડવાનો હતો, વિક્રમ સંવંત 1869, ત્યારે મહારાજે ગામો ગામ ફરી, કાળ પડતા પહેલાં મહારાજ તો જાણતા હતા, પોતાના દરેક આશ્રિતોને મહારાજે કહી રાખ્યું. મહારાજ કહે કે રૂપિયા હોય તો રૂપિયા આપીને અનાજ લઈ રાખજો. મહારાજ કે પશુ પક્ષીઓ પશુ પ્રાણી હોય તો એને વેચી દેજો અને અનાજ ભેગું કરી રાખજો. મહારાજ કે પૈસા હશે તો એ પૈસા કામ નહીં લાગે, માટે અત્યારથી અનાજ સંગ્રહ કરી રાખજો. આવી રીતે મહારાજ ગામો ગામ વિચરીને બધાય સત્સંગીઓને કહી રાખેલું. કેટલાયને પ્રતીતિ હતી તો એણે તરત કરી જ પણ દીધું, અને કેટલાકને પ્રતીતિ નહોતી તો એમ કે પૈસા છે તો મળશે જ ને, કેમ નહીં મળે એમ કરીને બેસી રહેલા, કે ભાઈ પૈસા હશે તો આ દુનિયામાં શું ના મળે, પૈસા હોય એટલે બધું મળે, એમ કરીને કેટલા બેસી રહેલા. વિશ્વાસ નહીં આવેલો તો એને પછી અઘરું પણ પડેલું, પણ તો પછી મહારાજે એની કંઈક બીજી રીતે રક્ષા કરી. પણ મહારાજે ગામો ગામ પોતાના આશ્રિતોની ચિંતા આ લોકોની કરી. કેટલાય પછી એવા હતા તો મહારાજાના એની કોઠીઓ આખી એવી કરી દીધી કે નીચેથી કાઢે પણ ઉપર ખૂટે જ નહીં અનાજ, આવું કરી આપેલું બરાબર. એટલે મહારાજ પોતાના ભક્તની પળે પળે રક્ષા કરે છે. આ રીતે ત્રિકમ ભગતને મહારાજે તૂટિયાથી છોડાવ્યા અને તૂટિયાને મોકલ્યું બહાર. મેલી ગયા ત્રિકમને નાથ, તેડી ગયા ડોશી એક સાથ,
પછી ત્રિકમે તન માયાવી કરી વાત સહુને બોલાવી કહે મારે માથે બહુ થઈ મને ગયું તું તૂટ્યું લઈ તેને હાથથી નાથે મુકાવી મને મેલ્યો આ દેહ માલાવી મહારાજ ત્રિકમ ભગતને તો પેલા ટૂંટ્યું લઈ ગયું હતું ત્યાંથી છોડાવીને પાછા દેહમાં મૂક્યા અને મહારાજ કે એક જીવને તો અત્યારે જવાનું જ હતું હવે તો મહારાજ કે આ ભગતને તો મૂક્યા પણ તેની જગ્યાએ કોકને તો લઈ જવા પડશે મહારાજ કે હાલો પહેલાં એક ડોશીમાં કોઈ હશે ગામના મહારાજ કે ચાલો એની જગ્યાએ હવે આને લઈ જઈએ લઈ તો જવું પડશે હવે હાવ એમનામ જવું નહીં હું મહારાજ પોતે આવ્યા છે મહારાજ કે ખાલી ફેરો કેમ જવા દેવો તો મહારાજે પછી કોઈ ડોશીમાં હશે એને લીધા ભગવાન આવ્યા છે અને પેલા ડોસે તો ખબર નહીં જે કર્યું હશે તે પણ ભગવાન એને લઈ ગયા ભગવાન લઈ જાય તો ભગવાન તો ભાઈ કે એને કે તૂટિયા જોડે તો ના મોકલે ને ભગવાન તો પછી એને પોતાના ધામમાં લઈ ગયા મહારાજ કે આવ્યા છીએ તો ફેરો હાવ ખાલી કેમ જવા દેવો માટે કોઈ જીવને તો લઈ જઈએ તો મહારાજ એક ડોશીમાં હશે ગામમાં બીજા એ ડોશીમાંનો અમે અંધકાળ આવવાની તૈયારી હશે મહારાજ કે એને અમે અમારા ધામમાં લઈ જઈએ ત્રિકમ ભગતને મૂકીને ગામના એક ડોશીને મહારાજ પોતાના ધામમાં લઈ ગયા ત્રિકમ ભગત પાછા શરીરમાં આવ્યા અને બધાએને વાત કરી આવું થયું હતું તૂટ્યું મને તો આજે લઈને જતું જ રહ્યું હતું પણ મહારાજ આવ્યા અને મહારાજે આ રીતે મારી રક્ષા કરી પાછો મને દેહમાં મૂક્યો અને મારી જગ્યાએ તો પહેલાં એક ડોશીમાંને લઈ ગયા મારે સાટે જાશે પૂરી બાઈ વાત સાચી માનો મન માઈ ત્રિકમ ભગત કહે છે મહારાજ મારી જગ્યાએ પહેલાં પૂરી ડોશીમાં છે પૂરીબાઈ એને મહારાજ આજ લઈ જવાની વાત કરી માટે કંઈક મારી વાત ખોટી નથી હું ખાલી બનાવીને વાત કરતો નથી બહુ સાચી વાત છે સુણી સહુ થયા છે વિષમે તજુતન પૂરી એ તે સમે આ બધું જ્યારે ત્રિકમ ભગતે વાત કરી તો ગામમાં બીજા છેડે પહેલાં પૂરી ડોશીમાં રહેતા હશે ત્યાં જઈને બધાએ તપાસ કરી તો પૂરીબાઈ દેહ છોડીને જતા રહેલા હતા બધાને આશ્ચર્ય થયું કે નક્કી મહારાજે આ ભગતની રક્ષા કરીને પેલા બાઈને ડોશીમાને મહારાજે ધામમાં લઈ લીધા એટલે બધાને વાત સાચી મનાણી મળી વાત લાગી નહીં વાર પામ્યા આશ્ચર્ય સહુ નર નાર્ય કહે થયો પર ચોયા મોટો હશે પાપી તે પર ઠશે ખોટો લો આ રીતે ભગવાને પોતાના ભક્તની રક્ષા કરીને એક ડોશીમાને પોતાના દિવ્ય અક્ષરધામમાં લઈ ગયા એ મહારાજ જ્યારે જે જીવને ધારે તેને મહારાજ પોતાના ધામમાં લઈ જાય છે પણ પોતાના ભક્તોનું મહારાજ જે કંઈ કરે છે એ રૂડું જ કરે છે ભક્તોનું ક્યારે અહિત થવા દેતા નથી જે ભગવાનને આશરે છે એનું ભગવાન એણે કંઈક કર્યું હશે ને ભગવાનના દર્શન સંતોના દર્શન કંઈક સેવા કરી હશે તો મહારાજ એને સિલેક્ટ કર્યા બાકી બીજા કોઈ ના કર્યા ને એને જ કેમ કર્યા રાઈટ સાચી વાત છે એટલે કડી થઈ છે 39 કડી પૂરી થઈ ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય